હેલો, હા પહોંચી ગઈ? હા જો ને, જસ્ટ હમણાં જ આવી છું. ચાલ સરસ સરસ, કેવું પછી શ્રાવણ મહિનો જિંદાબાદ? હા રે, એકદમ જ. ઉપવાસ કર્યો છે? હા વળી એકદમ. પછી કઈ ખાધું કરું? બસ હવે ખાસ એવું કશું નહીં, આ તો ખાલી 2-3 કેળા ખાધા, સફરજન, પછી થોડું દાડમ ખાધું, શેકેલા સિંગદાણા, બટાકાની વેફર, પછી ફરાળી ચેવડો, સાબુદાણાના વડા, સાબુદાણાની ખીચડી, પછી જ્યુસ પીધો, અને અત્યારે રાજાગરાના લાડવા બનાવું છું. સખત આકરો ઉપવાસ કર્યો ત્યાં? અરે બહુ અઘરું છે. પાછળ કોણ હશે છે? કોણ? કઈ નઈ, લે જવાબ. ના બસ કઈ નઈ કાકી, કેમ છો? બહુ અઘરું હોય છે નઈ આ ઉપવાસ નું? બહુ જ બાપા. હા બધાથી ના થાય, તું જે રીતે કરે છે એટલું બધું ના થઈ શકે. એ જ ને, પણ હવે કેવું અંદરથી એકદમ સ્ટ્રોંગ રહેવાનું. હા બહુ સ્ટ્રોંગ ઉપવાસ, પછી બહુ સ્ટ્રોંગ ઉપવાસ ના કરીશ, આમાં કેવું ચક્કર આવે પછી. ના ના એવું કશું નહીં. મને શું કહો છો? ના મને ચિંતા થાય ને. હા તો સાંભળો. હા સારું થયું તમે ફોન કર્યો. એક્ચ્યુઅલી છે ને, દૂધની તપેલી છે ને, હું ત્યાં પ્લેટફોર્મ પર જ મૂકીને આવી છું. અચ્છા તે વાપરી કાઢજો, ને તો પછી કેવું પડ્યું પડ્યું, કદાચ જો દહીં થઈ જાય કે પછી પનીર થઈ જશે ને તો જીએસટી લાગશે. એમ એમાં જીએસટી લાગશે? એમ કોમેડી કરી દે બગા. અરે હું કઈ, મેં વાંચ્યું. હવે તું હમણાં મૂકી દે ને, એક કામ કર, મૂકી દે. હા ઓકે ઓકે ચાલો. હા.